હવે જોઈએ સમાચારો વિગતવાર. સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોના માર્કેટિંગ યાર્ડમાં ચોરી કરનાર ગેંગના બે સાગરીતોને રૂપિયા 3,08,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી જામનગર એલસીબી. થોડા સમય પહેલા જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એક દુકાનના તાળા તોડી ટેબલના ખાનામાંથી રૂપિયા 55,000ની કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમજ લાલપુર માર્કેટિંગ યાર્ડમાં પણ એક દુકાનમાંથી ટેબલના ખાનામાંથી 1,25,000 રૂપિયાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અને હાલ સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડની દુકાનોને નિશાન બનાવતા તસ્કરો દ્વારા લાખો રૂપિયાની ચોરીના બનાવ બનવા પામ્યા છે. જામનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં પણ આ ચોરીના બનાવો બનતા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા નીરજ બળગુર્જરના માર્ગદર્શન મુજબ તેમજ એલસીબી પીઆઈ ડીએન પટેલની સૂચના મુજબ એલસીબી સ્ટાફ આ અંગે જુદા જુદા તાલુકાઓમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલસીબીના બશીરભાઈ મલેક તથા સુરેશભાઈ ડાંગરને બાતમી મળેલ કે સૌરાષ્ટ્રના અલગ અલગ માર્કેટિંગ યાર્ડની દુકાનોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ ગેંગના બે સાગરીતો જામનગરના લાલપુર બાયપાસ નજીકથી પસાર થવાના છે. જે બાતમીના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી છોટા હાથી નંબર GJ10TT74 ચોર્યાસીને આંતરી ચેકિંગ કરતા તેમાંથી અબ્બાસભાઈ ઓસમાણભાઈ પટ્ટા સંધિ, સલીમભાઈ બોધુભાઈ મંદ્રા સંધિ તથા એક સગીર બાળકને ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા 1,08,000 તથા ગુનામાં ઉપયોગ કરાયેલ છોટા હાથી કિંમત રૂપિયા 2,00,000 મળી કુલ 3,08,000ના મુદ્દામાલ સાથે એલસીબીએ દબોચી લીધા હતા. અને વધુ તપાસ કરતા બંને શખ્સોએ અન્ય 6 શખ્સો સાથે મળી સૌરાષ્ટ્રના અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ બંને શખ્સોને વધુ તપાસ અર્થે જામજોધપુર પોલીસને આરોપીઓનો કબજો સોંપવામાં આવ્યો હતો. આ કાર્યવાહી એલસીબી પીઆઈ ડીએન પટેલ, પીએસઆઈ એએસ ચાવડા, એએસ કળછા તથા એલસીબી સ્ટાફના જયુભા, હંસરાજભાઈ, પુંજાભાઈ, બશીરભાઈ, ભરતભાઈ, હરપાલસિંહ, ભગીરથસિંહ, કરણસિંહ, સુરેશભાઈ, નાનજીભાઈ, સંજયભાઈ, શરદભાઈ, ગજેન્દ્રસિંહ, હિરેનભાઈ, અરવિંદભાઈ વગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 2 માસ દરમિયાન માર્કેટિંગ યાર્ડમાંથી સવારના હરાજીના સમયે કોઈ સમો બંધ દુકાનમાં પ્રવેશી અને ટેબલના ખાનામાંથી આવેલી રોકડ રકમની ઉઠાંતરી કરી અને લઈ જાય છે, ચોરી કરી જાય છે. એ પ્રકારની કોઈ ગેંગ સક્રિય થયો અને એ અંગેની જાહેરાતો છેલ્લા 2 થી 3 માસ દરમિયાન 3 જેટલી આ જિલ્લામાં જાહેર થતાં એસપીસી નીરજકુમાર બળગુજર સાહેબની સૂચનાથી તેમજ પીએસસી પટેલ સાહેબના માર્ગદર્શન મુજબ એલસીબીનો તમામ સ્ટાફ આ પ્રકારની ગેંગને શોધવા માટે સક્રિય હતો. જે દરમિયાન આજે આ પ્રકારના ગુના હાજરથી એક ગેંગના 3 સભ્યોને ઉકેલીના એલસીબી સ્ટાફ દ્વારા પકડવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને આ ગેંગની અંદર એક કાયદાથી સંઘર્ષિત કિશોર જે રેકી કરી અને અન્ય ઇસમો વાહન લઈ અને કોઈ વેપારીની જેમ ખરીદી માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવેલ હોવાનો ઢોંગ કરી અને જ્યારે વેપારી કોઈ હરાજીમાં જાય એ સમયે દુકાનમાં પ્રવેશી અને ગણતરીની મિનિટોની અંદર પોતે આ રોકડ રકમની ઉઠાંતરી કરતા હતા. કુલ અલગ અલગ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર 19 ચોરીઓ કરેલની કબૂલ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી થવા માટે જે તે પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે.